से ना रुके हम, बरसी से चले हम, बादल सा घर छे हम, सावन सा बरसे हम, सूरत सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, ओ हो से ना रुके। नमस्कार विद्यार्थी मित्रों, हूँ महेश भाई खानला श्री सनफ्लावर विद्यालय खोलड़िया वती आप सबनु हार्दिक स्वागत करूँ छू। आज आप मित्रों धोरण 12 आर्ट्स विषय है संस्कृत, काव्य से सातमु काव्य, काव्यनु नाम है सुभाषित मधु बिंदव। शु नाम है? सुभाषित मधु बिंदव, जेनो वधु अर्थ थाय छे सुभाषित रूपी मधु बिंदुओ। शू थाय छे? सुभाषित रूपी मधु बिंदुओ। तमे मित्रों सारी रीते जाणो छो के सुभाषित एटले शू, तो तमने पण खबर छे के सुभाषित एटले सारू वचन, अथवा सुभाषित एटले कहेवामां आवेलो सारो विचार। એટલે અહીંયા આપણે જે સુભાષિત છે એ સુભાષિત મિત્રો આપણે જોવાના છે। એટલે દરેક વિદ્યાર્થી છે એ પોતાની પાસે પાઠ્યપુસ્તક રાખે, કારણ કે ઘણી વખત આપણને મિત્રો શ્લોકોની અંદર આપેલા કેટલાક એવા શબ્દ છે કે જે શબ્દની આપણને ખબર હોતી નથી, એવા શબ્દ પણ આપણને મૂકેલા હોય છે જેથી કરીને એ શબ્દને આપણે સમજી શકીએ। તમે મિત્રો પહેલો અને બીજો બે શ્લોક છે એ બંને શ્લોકમાં તમે સારી રીતે સમજી ગયા છો, કારણ કે પહેલા શ્લોકની તમને એવું કહેવામાં આવ્યું હતું કે જે વસ્તુ અશક્ય છે એને આપણે શક્ય કરવી હોય તો એ શક્ય થતી નથી, પણ જે શક્ય છે એને આપણે શક્ય કરી શકીએ છીએ। એમ કોઈ પણ બાબત છે એ બાબતને જો આપણે સારી રીતે સમજશું તો એ આ બાબતને આપણે એમાંથી કંઈક શીખી શકશું। બીજી વસ્તુ મેં જોઈ કે શ્લોકના બીજાની અંદર કે કોઈ પણ બાબત છે એ બાબત કે જ્યાં આપણે બોલવાનું હોય ત્યાં જ આપણે જો બોલીએ તો એનાથી સામેના વ્યક્તિને સારું ફળ પ્રાપ્ત થાય છે, પણ જ્યાં બોલવાનું ન હોય અને ત્યાં આપણે જો બોલીએ તો આપણા કીધેલા જે શબ્દ છે જેનો કોઈ અર્થ નીકળતો નથી। એટલે આપણને એ બાબત પણ શીખવા માગે છે સુભાષિત, આપણે જ કહે છે કે સારું વચન કે એવા વચન હંમેશને માટે લોકોની વચ્ચે કહેવા જોઈએ કે જેનાથી આપણને ફાયદો થાય। દાખલા તરીકે પ્રમુખ સ્વામી મહારાજ હતા, એ પ્રમુખ સ્વામી મહારાજ હંમેશને માટે લોકોને સારું માર્ગદર્શન આપતા હતા અને કહેતા હતા કે ભાઈ તમે આમ કરો તો તમને આ ફાયદો થશે। તમે પણ હતા જાણો છો કે શિયાળો છે તો શિયાળાને અનુરૂપ જો આપણે ખોરાક લેવામાં આવે તો આપણું શરીર તંદુરસ્ત રહે છે। તમે ખોરાક પણ જો કુદરતી કે અત્યારના સમયમાં ઠંડી ઋતુમાં ગરમ ખોરાક પણ આપ્યા છે અને ઉનાળુ ઋતુની અંદર ઠંડા ખોરાક આપ્યા છે, એટલે આમ એકબીજાને અનુરૂળ થઈને રહેવું પડે છે। હવે મિત્રો આપણે જે ત્રીજો શ્લોક છે એ શ્લોક નંબર 3 જોઈએ। વાર્તા ચ કૌતુકવતી વિમલા ચ વિદ્યા લોકોતરમ પરિમલમ ચ કુરંગ ગનાભે તેલસ્ય બિંદવરીવ વારિણી દુનિવારમ એતત ત્રય પ્રસરતી સ્વયમે ભૂમિ। જો મિત્રો આપણે બે શ્લોક આપ્યા છે, કેટલા આપ્યા છે? શ્લોક નંબર 3ની અંદર બે શ્લોક આપ્યા છે। પહેલો શ્લોક એવું કહે છે કે વાર્તા ચ કૌતુકવતી વિમલા ચ વિદ્યા, એટલે પહેલો શબ્દ લેવાનો છે કૌતુક, એટલે કે કુતુહલ। શું કહે છે? કૌતુકવતી એટલે કે કુતુહલ ચ અને વાર્તા કે કુતુહલ જગાડી તેવા, વાર્તા એટલે સમાચાર। શું કહે છે? કુતુહલવતી કુતુહલ જગાડી ચ એટલે કે તેવા, વાર્તા એટલે કે સમાચાર ચ વિમલા નિર્મળ વિદ્યા એટલે કે વિદ્યા, વિદ્યા એટલે વિદ્યા ચ કુરંગ નાભે, કુરંગ એટલે હરણની અને નાભે એટલે કે નાભીમાં રહેલો પરિમલમ અસામાન્ય
परिमलम एटले असामान्य, च एटले के अने, लोकतरम सुगंधी, शू कहे सुगंधी, सुगंधी रोकवो अत्यंत परिमलम च मुश्किल छे। शू कहे कि कौतुकवती एले के कौतूहल जगाड़े तेवा वार्ता एले के समाचार, विमला एटले के निर्मर, विद्या एटले के विद्या, तथा कुरंग, कुरंग एटले हरणनी नाभि एले के नाभिमा रहेलो, च असामान्य सुगंध परिमलम एले के सुगंध लोकतरम रोकवो अत्यंत मुश्किल छे। पहला श्लोकनी अंदर आपणे एवुं कहेवा मांगे छे के कुतूहल जगाड़े तेवा समाचार, निर्मर विद्या, तथा हरणनी नाभिमा रहेलो, कारण के हरणनी नाभि छे ने ए नाभिनी अंदर मित्रों सुगंधी एक पदार्थ रहेलो छे, અને જેની સુગંધથી ચારેય બાજુ વાતાવરણ છે એ હરણ મહેકી ઉઠે છે, એટલે શું કહે છે, કુતૂહલ જગાડે તેવા સમાચાર, નિર્મર વિદ્યા, તથા હરણ નાભીમાં રહેલી અસામાન્ય ગંધ, સુગંધ છે એ સુગંધને રોકવી અત્યંત મુશ્કેલ છે। પછી કહે છે तेलस्य बिंदुरेव वारेणी दुनिवारम एतत्रय प्रसृति स्वयमेव भूमेः। तेलस्य एटले के तेलना, बिंदवः एटले के टीपाणी, दुनवीर माफक वारेणी, वारेणी एटले के वाणी, एतत आ त्रयः त्रणी, प्रसरवीहि फैला वी भूमो धरती स्वयमेव पोते फैलाय छे। शू कहे तेलस्य तेल ना बिंदरेव टीपाणी माफक वारेणी एटले के झरमा दुनवीती फैलाय छे। एतत आ त्रयः त्रयन प्रसरीवेम स्वयमे भूमः, स्वयं धरती छे, भूमो एटले धरती, स्वयं एटले पोते फैलाय छे। शू कहे छे आ त्रणे झरमा पड़ेला तेलना टीपानी माफक धरती पर स्वयं फैलाय छे। दाखला तरीके त्रण वस्तु कही कीधी, पहली वस्तु कीधी के कुतूहल जगाड़े तेवा समाचार, બીજું કીધું કે નિર્મળ વિદ્યા, ત્રીજું કીધું હરણની નાભીમાં રહેલી અસામાન્ય સુગંધ રોકવા અત્યંત મુશ્કેલી। આ ત્રણેય બાબતો એ છે કે જેને આપણે રોકી શકાતા નથી, રોકવી હોય ને તો પણ ન રોકી શકાય। દાખલા તરીકે કુતૂહલ, કોઈ સમાચાર હોય આનંદપૂર્વક તો એ સમાચાર આપણે રોકી શકાતા નથી। વિદ્યા ગમે તેવી હોય પણ એ વિદ્યા કેવી હોય જોઈએ, નિર્મળ એટલે કે શુદ્ધ હોવી જોઈએ। અને ત્રીજી બાબત કે હરણ છે એ હરણની નાભી એટલે કે નોટી છે એમાં રહેલો અસામાન્ય સુગંધી પદાર્થ છે એને પણ રોકવો અત્યંત મુશ્કેલ છે। એમ આ ત્રણેય બાબતો છે, એ પાણી હોય અને પાણીમાં એક તેલનું ટીપું પડ્યું હોય ને તો ટીપું પણ મિત્રો પાણીની અંદર તરે છે, એટલે ત્રણેય ઝરમાં પડેલા તેલના ટીપાની માફક धरती पर स्वयं पोताने जे सुगंध छे ए सुगंध चारे बाजू फैलाय छे। दाखला तरीके भमरो छे, ए भमरो पुष्पनी ऊपर बेसे छे, पुष्पने एवी खबर नथी के हूँ पोते मारी सुगंध फैलावुं छुं, पुष्पने मां छे के भमरो मारी सुगंध चारे बाजू फैलावे छे, પણ એક મિત્રએ એને કીધું કે પુષ્પ શું તું જાણે છે કે તારી સુગંધ કોણ ફેલાવે છે, ત્યારે ભમરાએ એટલો જવાબ આપ્યો કે હા, એટલે સોરી પુષ્પે જવાબ આપ્યો કે મારી સુગંધ છે એ ભમરો ફેલાવે છે, ત્યારે એને કીધું કે ના
तारी सुगंध छे ए पवन फैलावे छे, कारण के पवन आवे छे त्यारे तारा पुष्पमां रहेली जे सुगंध छे ए सुगंध पवननी लहेरकीना कारणे चारे बाजू वातावरण फैलाय छे, तो ए सुगंधने रोकवी मित्रो मुश्किल छे। तो एम अहींया त्रण जे बाबतो छे ए त्रणेय बाबतोने आपणे जो रोकवामां आवे तो रोकी शकाती नथी, कारण के आ त्रणेय बाबतो केवी छे, कुदरती छे, अने कुदरत द्वारा जे वस्तुनुं निर्माण करवामां आवेलुं छे ए वस्तुने क्यारेय मनुष्य हानि पहोंचाड़ी शकतो नथी, एटले के रोकी शकतो नथी। एटले त्रीजा श्लोकनी अंदर मित्रों आपणे एवुं कीधुं छे के कुतूहल जगाड़े तेवा समाचार निर्मल विद्या तथा हरणनी नाभिमां रहेली असामान्य सुगंध रोकवा अत्यंत मुश्किल छे। आ त्रणेय जरमां पड़ेला तेलना टीपानी माफक धरती उपर चारेय बाजु फैलाय छे। हवे मित्रों आपणो श्लोक छे चौथो श्लोक, उदयति यदि भानु पश्चिमी दिग्वा भागे प्रचलति यदि मेरु सितयाम याति वही विकसति यदि पद्म पर्वताग्रहे शिलायाम न भवति पुनरक्तम भासितम सज्जना नामः। उदयति मित्रों आमा पण चौथा श्लोकनी अंदर पण बे श्लोको भेगा करीने मुकवामां आवेला छे। शुं कीधुं? उदयति यदि भानु, उदयति એટલે કે જો સૂર્ય છે, ભાનુ એટલે સૂર્ય, યદિ એટલે જો, ભાનુ એટલે કે સૂર્ય, ઉદયતિ પશ્ચિમ દિશાયા દિશામાં ઉદયતિ ઉગે પામે, તો શું કહે છે કે જો સૂર્ય પશ્ચિમે એટલે કે પશ્ચિમ દિગ્ભાગે પશ્ચિમ દિશામાં ઉદયતિ ઉદય પામે, એવું બને કે સૂર્ય છે એમએસને માટે પશ્ચિમ દિશામાં જ ઉગે, એ એમએસને માટે ક્યાં ઉગે છે? પૂર્વ દિશામાં જ ઉગે છે, પશ્ચિમમાં આથમે છે, એટલે કે છે કે યદિ જો ભાનુ એટલે કે સૂર્ય પશ્ચિમે એટલે કે પશ્ચિમ દિગ્ભાગે દિશામાં ઉદયતિ ઉદય પામે છે, જો સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે, યદિ જો મેરુ એટલે કે મેરુ, મેરુ એટલે મેરુ પર્વત એટલે કે પર્વત, પ્રચલેતિ ચલિત થાય, જો મેરુ પર્વત ચલિત થાય, યદિ શીતયામ વહી એટલે કે અગ્નિ, શીતયામ એટલે કે ઠંડો, યાતિ બની જાય, તો શું કહે છે? યદિ મેરુ એટલે કે મેરુ પર્વત છે, પ્રચલયતિ જો મેરુ પર્વત છે એ ચલિત થાય, તો યદિ વહી એટલે કે અગ્નિ શીતતામ ઠંડો યાતિ બની જાય, તો શું કહે છે? જો સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામી મેરુ પર્વત છે એ ચલિત થાય, જો અગ્નિ ઠંડો બની જાય, તથા પદ્મ કમર, શું કહે છે? પદ્મ એટલે કમર, પર્વતાગ્રહે પર્વત ઉપર, શિલાયામ શિખર પર, પદ્મ એટલે કે કમર, શિલાયામ એટલે કે પર્વત ઉપર, પર્વતાગ્રહે એટલે કે પર્વત ઉપર, શિલાયામ શિખર પર, પદ્મ એટલે કે કમર પથ્થરો એટલે કે પથ્થરોની વચ્ચે ખીલે, શું કહે છે? કે કમર છે, કમર પણ પર્વતની, પર્વત છે એ શિખરની ઉપર એટલે કે પથ્થરોની વચ્ચે ખીલે, તો સજ્જનાહા સજ્જનો વડે, સજ્જનો વડે ભાષિતમ બોલાયેલું વચનમ, વચન પુનરક્તમ ફરી વિકસિતમ પામતું ન ભવતી થતું નથી, શું કહે છે? પદ્મ એટલે કે કમર,
पर्वत्याग्रहे पर्वतना शिलायाम शिखर ऊपर विकसती पत्थरोनी वच्चे खिले सज्जना नाम सज्जनों वड़े भाषित बोलायेलू वचनम वचन पुनरुक्तम पुनरुक्ति न भाषितम पामतु नथी। शू कहे छे कमर पण पर्वतना शिखरनी उपर पत्थरोनी वच्चे खीले अने सजनो वडे बोलायेलु वचन पुनरुक्ति पामतु नथी। मित्रों आपणे कीधुं छे जे अशक्य वस्तु छे, कई अशक्य वस्तु के जो सूर्य छे ए सूर्य पश्चिम दिशा में उदय पामी मेरु पर्वत चलित थाय एटले के डगे अग्नि ठंडो बनी जाए तथा कमर पर्वत पर एटले के शिखर पर पत्थरोनी वच्चे खीले अने सज्जनों वड़े बोलायेलू वचन पुनरुक्ति पामतु नथी। आ त्रण बाबत मित्रों कीधी है। कई बाबत? के सूर्य छे ए क्यारे कोदी पश्चिम दिशा में उगतो नथी। बीजी बाबत कीधी छे के मेरु पर्वत छे ए मेरु पर्वत उपर जो कमर छे ए कमर ने उगाड़वामां आवे तो क्यारे कमर कोदी उगतो नथी। अने त्रीजी बाबत छे मित्रों के कोई पण सज्जन माणस छे ए सज्जन माणस वड़े ज्यारे बोलायेलू वाक्य छे ए फरी वक्त बोलवामां आवतुं नथी, एक ज वक्त कहेवामां आवे छे। आ त्रण बाबतो मित्रों खास आपणने एटला माटे कहेवामां आवी छे के माणस छे ए कुदरती बनावेलू जे आ सृष्टि छे एना विरुद्धमां जो जाए तो ए बाबत क्यारे अशक्य बाबत ने शक्य करी शकतो नथी। मित्रों आपणे आ श्लोक छे ए अहीं सुधी राखीए छीए। आभार।